નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો આપણી પાસે, અહીંયા દર્શાવેલી જોડીમાં કયા એસિડની વધુ પ્રબળ એસિડ તરીકે અપેક્ષા રાખો છો, વધુ પ્રબળ એસિડ તરીકે અપેક્ષા રાખો છો, તો અહીંયા તમારે દર્શાવવાનું છે કે કોણ વધુ પ્રબળ છે, જોડીમાં કોણ પ્રબળ થાય. આ એમસીક્યુ નથી કોઈ એક સિલેક્ટ કરવાનું, નહીં, આ જોડી જે આપી છે એમાં કોણ વધુ પ્રબળ છે. તો પહેલા એ સમજી લો કે અહીંયા ઘટક કયા છે, CO2H એટલે બીજું કાંઈ નહીં, COOH. ઓકે, એટલે એવું સમજતા નહીં કે CO2 ક્યાંથી આવ્યું, તો પહેલા તો એ સમજો કે COOH જ્યારે હોય, બરોબર. હવે આ એસિડ કઈ રીતે બને, આ એસિડ કઈ રીતે બનશે મિત્રો, જો COOH જ્યારે પણ હોય, COOH બરોબર, આપણે ડાયરેક્ટ આમ લખીએ COOH. હવે એસિડ ક્યારે બને, જ્યારે એ એક હાઇડ્રોજન શું કરે, ગુમાવે. એક હાઇડ્રોજન શું કરે ભાઈ, ગુમાવે. એક હાઇડ્રોજન ગુમાવે તો આની ઉપર વીજભાર કયો આવ્યો, ઋણ. જો આ ઋણ વીજભાર ઘટી જાય, ઋણ વીજભારની અસર ઓછી થઈ જાય, તો સમજી લો કે પ્રબળ એસિડ છે. સાંભળજો મારા શબ્દો, કે ઋણ વીજભારની અસર શું થાય, ઘટે તો ફાયદો છે. તો મારે અહીંયા કોને જોડવો પડશે, તો મારે અહીંયા આના ઇલેક્ટ્રોન ખેંચી લે ને એવો જોશે, ડોનર નહીં પણ વિડ્રોવલ ની જરૂર પડશે. યસ, ડોનર કોણ, વિડ્રોવલ કોણ, લિસ્ટ આખું પડ્યું છે આપણી પેજમાં, યાદ કરો, ઓપન કરો બુક ને. એક વસ્તુનું તમને કહી દો, આજ મહત્વ છે, જે જે પોઈન્ટ આવે છે એનું કીપ ઇન માઇન્ડ ની અંદર લખાવું છું, અને કીપ ઇન માઇન્ડ તમારી પાસે છે. ઓકે, એમાં આપણે અત્યારે આની ચર્ચા કરીએ. ચાલો, તો વિડ્રોવલ હશે તો ફાયદો થશે. તો આ એક આપ્યું છે CH3 COOH, અને અહીંયા આપ્યું છે CH2, અને અહીંયા ફ્લોરિન છે, અને આ છે COOH. હવે જોવાની વાત એ છે કે આ ડોનર છે અને આ વિડ્રોવલ છે, તો પ્રબળ એસિડ આ થઈ ગયો. ક્લિયર, વિડ્રોવલ ની જરૂર છે, ડોનર ની નહીં. ઓકે, ચાલો બીજો પોઈન્ટ જોજો, બીજો પોઈન્ટ અને યાદ કરાવી દો. ચાલો યાદ પણ કરાવી દો, ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ કયા છે અને ઇલેક્ટ્રોન વિડ્રોવલ ગ્રુપ કયા છે. તો વિડ્રોવલ કયા કયા છે, તો કે ભાઈ હેલોજન પણ વિડ્રોવલમાં જ આવશે. ક્લિયર, પછી NO2 તમારો કેમાં આવશે, વિડ્રોવલ ની અંદર આવશે. COOH કેમાં આવશે, વિડ્રોવલ. SO3H કેમાં આવશે, વિડ્રોવલ. COOR કેમાં આવશે, વિડ્રોવલ. CHO કેમાં આવશે, વિડ્રોવલ. કીટોન કેમાં આવશે, વિડ્રોવલ. ડોનર કોણ છે, તો કે આલ્કાઇલ. બધા આલ્કાઇલ બધા કેમાં છે, ડોનર છે. ક્લિયર, એ કેવા છે, ડોનર છે. બહુ મહત્વની વસ્તુ છે. ઓકે, CN સમૂહ તમારી પાસે ડોનરમાં છે. પછી વાત કરું તો જોજો, અહીંયા ખાસ OCOR એસ્ટર છે, પરંતુ ઓક્સિજન થી જોડાણ છે. ઓકે, પછી OR OH, ઓકે, SO3H, આ બધા કેમાં છે, આમાં છે. ક્લિયર, ચાલો હવે વાત કરીએ આપણે આ જે બધા પોઈન્ટ છે OH, તો આ બધા જે ઇલેક્ટ્રોન નું દાન કરે બરાબર, અને અહીંયા લખી નાખો ઇલેક્ટ્રોન સ્વીકારે. રેડી, ચાલો જોતા જાઓ. અને આમાં તમને ખ્યાલ હશે આ કોણ છે, બધા ડોનર વાળા, ઓર્થો ને પેરા નિર્દેશક. આ કોણ છે, મેટા નિર્દેશક. એક અપવાદ છે, આ કોણ છે, એક અપવાદ છે, જે ઓર્થ મેટાની જગ્યાએ ઓર્થો ને પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે. ઓકે, ચાલો આ બધું ડિટેલમાં વાત કરી લઈએ, એનું શોર્ટ ફોર્મ લખ્યું છે. હવે અહીંયા જોઈએ બીજું, CH2 અહીંયા ફ્લોરિન છે, અને COOH છે. અહીંયા જોજો, CH2 અહીંયા ક્લોરિન છે, અને COOH છે. હવે બંને હેલોજન તો બંને હેલોજન છે, પણ મને એમ કહો ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત કોની વધારે, જેની વિદ્યુત ઋણતા વધારે. યાદ રાખવા માટે મેં તમને કીધું હતું કે નીટ સુધી તમે જતા રહ્યો તો તમારે એક જ લાઈન યાદ રાખવાની છે, F2O2 Cl2 Br2 અને I2, આ તમારે યાદ રાખવાનું. રેડી, તો આઈ ખેંચે છે, પણ વધુ ખેંચે કોણ, ફ્લોરિન, માટે પ્રબળ થઈ ગયો. ચાલો ત્રીજી વાત કરીએ આપણે, જેની અંદર ત્રીજાની અંદર શું આપ્યું છે, જોજો ત્રીજાની અંદર તમને આપ્યું છે અહીંયા આવી રીતે, એટલે તમને કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. ત્રીજું CH2 COOH, અને પછી આપ્યું છે જો CH3 CHF CH2 COOH CH2, આને કાઢવું પડશે. તમે લખી લીધું છે, એક સ્ક્રીનશોટ લઈ લો, મસ્ત, ચાલો લઈ લીધો. ઓકે, એટલું કાઢી નાખીએ.
સી ડબલ ઓ એચ. હવે જોઈએ કોણ ડોનર ને કોણ, તો અહીંયા પણ ફ્લોરિન છે, અહીંયા નજીક 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 જોઈએ. ચાલો સી એચ થ્રી એફ અહીંયા વધારે છે, હજી આપણે એક અહીંયા લખવું પડશે. ઓકે ઉભા રહેજો. ચાલો ફરીથી સી એચ ટુ અહીંયા એફ, પછી કોણ છે ભાઈ સી એચ ટુ, પછી હજી છે સી એચ ટુ સી ડબલ ઓ એચ. અહીંયા જોજો સી એચ થ્રી સી એચ, સી એચ થ્રી સી એચ, અહીંયા ફ્લોરિન સી એચ ટુ અને સી ડબલ ઓ એચ. રેડી? તો અહીંયા જોજો આ પણ ખેંચે છે આ પણ, નજીક કોણ છે આ કે તે, આવડવા રાઈટ, આ પ્રબળ છે. ઓકે ચોથું, ચોથું જોઈ લઈએ. બેન્ઝીન વાળો ભાગ આપ્યો છે આપણને બરાબર, અહીંયા કોણ છે સી ડબલ ઓ એચ, અહીંયા કોણ છે સી એચ થ્રી, અને અહીંયા જોઈ લઈએ બેન્ઝીન છે, અહીંયા કોણ છે સી ડબલ ઓ એચ, અને ઓકે આ સી એફ થ્રી છે, અહીંયા સી એફ થ્રી છે, સી એફ થ્રી, અને અહીંયા કોણ છે સી એચ થ્રી. સ્વાભાવિક છે ફ્લોરિન વાળું હશે, એ ખેંચશે, એ શું કરશે ખેંચશે ઇલેક્ટ્રોન, કારણ કે એ શું છે વિડ્રોવલ છે, અને સી એચ થ્રી એટલે આર કેમાં છે તો કે ભાઈ ડોનરમાં છે, તો આ પ્રબળ થઈ ગયું. લ્યો ક્લિયર? તો આ રીતે તમે એને દર્શાવી શકો.